ભાદરવી પૂનમ છે ત્યારે અંબાજીમાં હજારો ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ભાદરવી પૂનમના મહામેળાનો આજે અંતિમ દિવસ છે. માના દર્શન કરવા માટે લાખો ભક્તો અંબાજી પહોંચ્યા છે. અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. સમાચાર અંબાજીથી પ્રાપ્ત થઈ રહ્યા છે. જય જય અંબેના નાદથી અંબાજી ગુંજી ઉઠ્યું છે. ભાદરવી પૂનમના મેળાનું ખાસ કરી અનેરું મહત્વ છે અને પૂનમની મહાઆરતીમાં લાખો ભાવિક ભક્તો ઉમટી પડ્યા છે. આજે ભાદરવી પૂનમના મહામેળાનો અંતિમ દિવસ છે. આરતી માટે સવારથી લાંબી લાઇનો લગાવી છે. આજે પૂનમની મહાઆરતીનું વિશેષ મહત્વ રહેલું છે ત્યારે માં અંબાના દર્શન કરવા માટે લાખો ભક્તો તેમની આરતીનો લાવો લેવા માટે લાખો ભક્તો આજે અંબાજીમાં ઉમટી પડ્યા છે. અંબાજીમાં ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. માં અંબે ના નારા સાથે તમામ ભક્તો માં અંબાના દર્શન કરવા માટે અંબાજી પહોંચ્યા છે. આજે ભાદરવી પૂનમ છે અને અંબાજીમાં જે 5 દિવસીય ભાદરવી પૂનમનો મેળો યોજાય છે તેનો આજે અંતિમ દિવસ છે અને જેના કારણે આજે લાખો શ્રદ્ધાળુઓ લાખો ભક્તો માં અંબાના દર્શન કરવા માટે અંબાજી ખાતે પહોંચ્યા છે. આ સાથે જ ભાદરવી પૂનમની મહાઆરતીનો લાવો લેવો એક વિશેષ મહત્વ ધરાવે છે અને જેના કારણે આજે આરતીમાં લાખો ભક્તો ઉમટી રહ્યા છે. લાંબી લાઇનો વહેલી સવારથી લગાવી છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો જે દ્રશ્યો છે મહાઆરતી નો લાવો લેવા માટે ભક્તો માં અંબાના ચરણોમાં જઈ રહ્યા છે. આજે ભાદરવી પૂનમ છે અને જેના કારણે લાખો ભક્તો અંબાજી પહોંચ્યા છે. તંત્ર દ્વારા પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે પોલીસ પણ ખડેપગે છે. છેલ્લા 5 દિવસથી અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો છે અને આજે તેનો અંતિમ દિવસ છે. આજે ભાદરવી પૂનમ છે, મહામેળાનો છેલ્લો દિવસ હોવાને કારણે લાખો શ્રદ્ધાળુઓ માં અંબાના દર્શને પહોંચ્યા છે. વધુ માહિતી સાથે સંવાદદાતા અક્ષય અંબાજીથી અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અક્ષય, ભાદરવી પૂનમનો આજે છેલ્લો દિવસ છે અને ભાદરવી પૂનમની મહાઆરતીમાં ભાગ લેવો તે પણ એક મોટો લાવો છે. શું પરિસ્થિતિ છે હાલ અંબાજીમાં? કેવો ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે? ચોક્કસ જણાવી દઉં કે આજે ભાદરવી પૂનમના મહામેળાનો છેલ્લો દિવસ છે. આજે ભાદરવી સુદ પૂનમ છે. આ પૂનમનું ભારે મહત્વ હોય છે. આજે સવારે 6:30 વાગે માં અંબાની આરતી થઈ હતી. તે આરતીના અંદર પણ લાખોમાં ભક્તો ઉમટી પડ્યા હતા. આપ જોઈ શકો છો હાલ જે અંબાજી મંદિરના ચાચર ચોકમાં આવેલી જે રેલિંગ છે તેના અંદર પણ જે ભક્તોનું ઘોડાપૂર છે તે ઉમટી રહ્યું છે. હાલ 7 દિવસની અંદર 23 લાખથી વધુ માય ભક્તો માં અંબાના દર્શન કરી ચૂક્યા છે. જે માં અંબાના મંદિરની આવક છે તે પણ 3.5 કરોડથી વધુ થઈ ચૂકી છે. હાલ આપણી જોડે કેટલાક ભક્તો છે, એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરીશું. ક્યાંથી આવો છો મોટા ભાઈ? અમદાવાદ. તમે કેટલા દિવસ અહીંયા આવો છો? કેટલા દિવસ તમારા સંઘ અહીંયા આવતા થયા છે? છેલ્લા કેટલા વર્ષથી આપ સંઘ લઈને આવો છો? અમે અહીંયા બસમાંથી આવ્યા છીએ. આજે કાલ રાતે નીકળ્યા છીએ અમદાવાદથી. આજે ભાદરવા સુદ પૂનમ છે. પૂનમના દિવસે આપને દર્શનનો લાવો મળી રહ્યો છે, કેવું લાગી રહ્યું છે? સારું લાગી રહ્યું છે માતાજીના દર્શન કરવામાં. રેલિંગમાં જે માતાજીના દર્શન માટે છેલ્લા કેટલા સમયથી ઉભા છે? લગભગ 14 વર્ષ જેવા થઈ ગયા. કેટલા વર્ષથી આપ જે લાઇનમાં દર્શન માટે કેટલા સમયથી ઉભા છો? લગભગ 1.5 કલાક જેવો થયો. જે મને છે આજે ભાદરવી પૂનમના જે મેળાના જે મુખ્ય દિવસ છે એના દિવસે આ લોકો દર્શન માટે 1.5-2 કલાકથી ઉભા છે. હજુ પણ જે ભક્તોનો અવિરત પ્રવાહ છે તે ચાલુ જ છે. આપ જોઈ શકો છો રેલિંગ છે તેની અંદર લાખો પદયાત્રિકો ઉભા છે. આ જે રીતનું ઘોડાપૂર આજે સંપૂર્ણ દિવસ પ્રમાણે જોવા મળશે. હજુ પણ જે અંબાજીને જોડતા જે તમામ ધોરીમાર્ગો છે ત્યાં પણ આ રીતનું ઘોડાપૂર છે. વાત કરીએ સુરક્ષાની તો અંબાજી મંદિરના સુરક્ષા માટે 5,000થી વધુ પોલીસ જવાનો પણ તૈનાત કરવામાં આવ્યા છે અને હાલ જે મેળો છે એ સુરક્ષાની રીતિએ અને સંપૂર્ણ વહીવટીતંત્રના લીધે એકદમ સરસ રીતે ચાલી રહ્યો છે. જે મનીષા બિલકુલ આપણે જાણવા માંગીએ છીએ જે રીતે આજે ભાદરવી પૂનમના મહામેળાનો અંતિમ દિવસ છે, ખાસ કરી અંબાજીમાં આજના દિવસના કયા કાર્યક્રમો રહેશે? આજે 12 વાગે અંબાજીના અંદર જે મંદિર છે ત્યાં બનાસકાંઠા પોલીસ દ્વારા ધજા ચડાવવામાં આવશે. જે સુરક્ષાની રીતિએ સંપૂર્ણપણે જે મેળો કોઈ પણ વિઘ્ન સાથે પૂર્ણ થયો છે તે બાબતમાં બનાસકાંઠા પોલીસ ધજા ચડાવશે.
ભટજી મહારાજ દ્વારા અન્નકૂટ નો પ્રસાદ પણ ધારણ ધરાવવામાં આવશે. જી આભાર માહિતી આપવા માટે. આજે ભાદરવી પૂનમના મહામેળાનો છેલ્લો દિવસ છે અને આજની મહાઆરતીનો લાવો લેવા માટે પણ લાખો શ્રદ્ધાળુઓમાં અંબાના દર્શન કરવા માટે પહોંચી ગયા છે. ભક્તોનું ઘોડાપૂર અંબાજીમાં ઉમટી પડ્યું છે, જેના કારણે 5000 જેટલા પોલીસ જવાનો પણ ખડેપગે છે.